जय श्री राम मित्रों, एक बार फरती स्वागत है तुम्हारू अमारी यूट्यूब चैनल गुजराती गुरुजी में। मित्रों, आप सब जाणो छो कि आ वर्षे आईटीआई नी अंदर एडमिशन लेवा माटेनी जे प्रोसेस छे ए प्रोसेस थोड़ी डिफरंट छे। अत्यार सुधी शुं हतुं के तमे जे पण आईटीआई नी अंदर एडमिशन लेवा मांगता होय ए दरेक आईटीआई दीठ तमारे एक फॉर्म भरवानुं रहेतुं हतुं, परंतु आ वर्षे आईटीआई नी अंदर जे एडमिशन थई रह्या छे ए सेंट्रलाइज प्रोसेसथी थई रह्या छे। एटले के गुजरात राज्यनी अंदर आवेल जेटली पण आईटीआई छे एमांथी गमे तेटली आईटीआई नी अंदर तमे एडमिशन माटे फॉर्म भरवा मांगता होय तो एना माटे तमारे फक्त एक ज ऑनलाइन फॉर्म भरवानुं छे। ओके, अने एना माटेनी जे पण प्रोसेस छे एनी संपूर्ण माहिती आपणे आजना विडियोमां मेळवीशुं। तो मित्रों, आप सौ जाणो छो के तारीख 2/5/2022 थी आईटीआई गुजरात राज्यनी अंदर एडमिशन लेवा माटे जे रजिस्ट्रेशन प्रोसेस छे ए ऑनलाइन रजिस्ट्रेशन प्रोसेस शुरू थई गई छे। ओके, तो आ वर्षे जो तमे आईटीआई नी अंदर एडमिशन लेवा मांगता होय तो सौथी पहला तो तमारे आईटीआई नी जे ऑफिशियल वेबसाइट छे itiadmission.gujarat.gov.in, ओके, आ जे वेबसाइट छे एना ऊपर तमारे रजिस्ट्रेशन करवानुं रहेशे। अने तमे रजिस्ट्रेशन करशो एटले तमने एक एप्लिकेशन नंबर आपवामां आवशे। ओके मित्रों, खास ध्यान राखो कि रजिस्ट्रेशन करती वक्त तमे जे पण मोबाइल नंबर अने ईमेल आईडी नाखो छो ए तमारे चेन्ज करवानुं नथी, केम के तमने जे एप्लिकेशन नंबर मळे छे ए एप्लिकेशन नंबरना रिलेटेड जे पण माहिती हशे ए तमने ए मेल आईडी अने ए मोबाइल नंबर पर एसएमएस द्वारा आपवामां आवशे। एटले खास के तमे तमारो मोबाइल नंबर चेन्ज ना करता। ओके, હવે રજિસ્ટ્રેશન પ્રોસેસ થઈ જાય એના પછી તમને તમારો એપ્લિકેશન નંબર આપવામાં આવે છે, એ જ એપ્લિકેશન નંબર અને તમે જે પણ પાસવર્ડ આપો છો એ પાસવર્ડથી તમારે લોગિન કરીને તમારે તમારો જે ફોટો છે એ ફોટો અપલોડ કરવાનો છે અને ત્યારબાદ અત્યારે 50 રૂપિયા તમારે ફી ભરવાની છે। ઓકે, અને આ રીતે તમારું જે રજિસ્ટ્રેશન પ્રોસેસ છે એ પ્રોસેસ રજિસ્ટ્રેશન પ્રોસેસ અત્યારે કમ્પ્લીટ કરવાની છે। અત્યારે ફક્ત તમારે રજિસ્ટ્રેશન કરવાનું છે અને આ રજિસ્ટ્રેશન પ્રોસેસ એ તારીખ 15/6/2022 સુધી ચાલશે। એટલે કે 15/6/2022 સુધીમાં તમારે ઓનલાઈન તમારું રજિસ્ટ્રેશન પૂર્ણ કરવાનું છે અને 50 રૂપિયા ફી ભરીને તમારું રજિસ્ટ્રેશન છે એ કન્ફર્મ કરવાનું છે। ઓકે, ત્યારબાદ રજિસ્ટ્રેશન પૂર્ણ થશે એના પછી ગુજરાત રાજ્યની અંદર આવેલ જેટલા પણ વિદ્યાર્થીઓએ આઈટીઆઈની અંદર એડમિશન લેવા માટે આ રીતે ઓનલાઈન રજિસ્ટ્રેશન કર્યું હશે એ તમામ વિદ્યાર્થીઓ માટે એક પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવશે। એટલે કે તમે જે પણ રજિસ્ટ્રેશન કર્યું છે એની અંદર તમારા જેટલા પણ માર્ક્સ છે એ માર્ક્સ મુજબ તમારો કયો નંબર છે એ મેરિટ દ્વારા તમને જાણ કરવામાં આવશે। ઓકે, તમે તમારા જે પણ લોગિન આઈડી છે એમાં જઈને પણ તમે તમારો મેરિટ નંબર જોઈ શકશો, પરંતુ દરેક સ્ટુડન્ટનું રજિસ્ટ્રેશન થઈ જાય એના પછી આ જે પ્રોવિઝનલ મેરિટ છે એ મેરિટ બહાર પાડવામાં આવશે। ઓકે, પ્રોવિઝનલ મેરિટ બહાર પડે છે એના પછી તમારે પ્રોવિઝનલ મોક રાઉન્ડ માટે ચોઇસ ફિલિંગ કરવાની રહેશે। હવે ચોઇસ ફિલિંગ શું હોય છે કે તમે તમારા મેરિટ નંબર મુજબ ગુજરાત રાજ્યની અંદર આવેલ કઈ કઈ આઈટીઆઈની અંદર એડમિશન લેવા માગો છો। ઓકે, તમારી જે પણ પ્રાયોરિટી છે, તમારી સૌથી પહેલી પસંદગી હોય તો એ પહેલા નંબરે તમારે રાખવાની છે, એમાં જો ના મળે તો તમારી જે બીજી પસંદગી હોય એ બીજા નંબરે રાખવાની છે, એ રીતે એ બેમાંથી ના મળે તો થર્ડ તમારી ચોઇસ કઈ છે એ રીતે ફોર્થ ચોઇસ છે। આ રીતે ગુજરાત રાજ્યની અંદર આવેલ જેટલી પણ આઈટીઆઈ છે તમામે તમામ માટે પણ તમે ચોઇસ ફિલિંગ કરી શકો છો। ઓકે, એના માટે કોઈ પણ લિમિટ નથી, તમે તમારા મેરિટ નંબર મુજબ તમને જે પણ અંદાજ હોય કે મને આ આઈટીઆઈની અંદર એડમિશન મળી શકે તેમ છે, આ આ ટ્રેડની અંદર એડમિશન મળી શકે તેમ છે, એ પ્રમાણે તમારે ચોઇસ ફિલિંગ કરવાનું રહેશે। ઓકે, અને આ ચોઇસ ફિલિંગ થઈ જાય એના પછી જે પહેલું જે રાઉન્ડ છે મોક રાઉન્ડ એની અંદર તમને પ્રોવિઝનલ એડમિશન આપવામાં આવશે। ઓકે, હવે આ જે મોક રાઉન્ડ છે એની અંદર તમને જે પણ એડમિશન મળે છે એ ફક્ત અત્યારે એક કામ ચલાવ એડમિશન છે, એટલે કે આની અંદર તમારું એડમિશન કન્ફર્મ નથી। ઓકે, આની અંદર તમે જસ્ટ ચોઇસ ફિલિંગ કઈ રીતે કરાય છે અને એડમિશન કઈ રીતે આપવામાં આવે છે એની તમને સમજ આપવામાં આવે એના માટે જ આ મોક રાઉન્ડ યોજવામાં આવે છે, એટલે કે એક ટ્રાયલ રાઉન્ડ છે। ઓકે, આ ટ્રાયલ રાઉન્ડ પૂર્ણ થઈ જાય એટલે તમને એક ફાઇનલ મેરિટ આપવામાં આવશે। ઓકે, જેમ કે પહેલાં જે પ્રોવિઝનલ મેરિટ આપવામાં આવ્યું એના પછી કોઈપણ તાલીમાર્થીની અંદર કંઈ પણ સુધારા વધારા જો કોઈએ કર્યા હોય તો સુધારા વધારા અપડેટ થયા પછી એક ફાઇનલ મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવશે અને એ મેરિટ નંબર મુજબ જ તમને
તમારે આઈટીઆઈની અંદર એડમિશન આપવામાં આવશે. ઓકે, તો ફાઇનલ મેરિટ લિસ્ટ બહાર પડી જાય એના પછી તમારે ફરીથી ચોઇસ ફિલિંગ કરવાની રહેશે, અથવા તો મોક રાઉન્ડની અંદર તમે જે પણ ચોઇસ ફિલિંગ કરી છે એની અંદર તમારે સુધારો વધારો કરવાનો રહેશે. ઓકે, અને એ ચોઇસ ફિલિંગ મુજબ તમને આઈટીઆઈ એડમિશનના ફર્સ્ટ રાઉન્ડની અંદર એડમિશન આપવામાં આવશે. ઓકે, અને આ જે એડમિશન છે એ તમારું ફાઇનલ એડમિશન ગણાશે, એટલે કે પહેલા રાઉન્ડની અંદર તમને જે એડમિશન આપવામાં આવે છે એ એડમિશન એ આઈટીઆઈની અંદર તમે તમારું એડમિશન લઈ શકશો. પરંતુ ખાસ કે આ ચોઇસ ફિલિંગ મુજબ તમને એડમિશન મળે છે એના પછી પણ તમને જે પણ આઈટીઆઈમાં એડમિશન મળ્યું છે એ આઈટીઆઈમાં તમારે રૂબરૂ જવાનું રહેશે, અને ત્યાં તમે રજિસ્ટ્રેશન કરતી વખતે જેટલા પણ ડોક્યુમેન્ટ અપલોડ કરેલ છે, જેટલા પણ તમારા માર્ક્સ અપલોડ કરેલે છે, જે પણ તમે કેટેગરીના સ્ટુડન્ટ છો એ મુજબ તમારા જેટલા પણ ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટ સાથે તમને ફર્સ્ટ રાઉન્ડની અંદર જે પણ આઈટીઆઈમાં એડમિશન મળ્યું છે એ આઈટીઆઈની અંદર તમારે જવાનું રહેશે. ત્યાં તમારા જે પણ ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટનું તમારે વેરિફિકેશન કરાવવાનું રહેશે. આ ડોક્યુમેન્ટ જો કમ્પ્લીટ હશે તો અને એના પછી તમારે જે કોસ્ટનમની ડિપોઝિટ છે 250 રૂપિયા ફી, તેમજ જો તમને લાગુ પડતી હોય તો 600 રૂપિયા ટ્યુશન ફી પણ તમારે ભરવાની રહેશે, અને ત્યારબાદ તમારો જે એડમિશન નંબર છે એ નંબર જનરેટ થશે, એટલે કે એના પછી જ તમારું એડમિશન છે એ એડમિશન કન્ફર્મ ગણાશે. હા, જો તમે અત્યારે જે રજિસ્ટ્રેશન કર્યું છે એના પછી તમને એડમિશન પણ મળે છે તમારા એડમિશન તમારા મેરિટ નંબર મુજબ, પરંતુ તમે જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા જાઓ છો ત્યારે જો તમારા ડોક્યુમેન્ટ્સની અંદર કોઈ ભૂલ હશે, તમે જે માર્ક્સ એન્ટર કર્યા છે એની અંદર પણ કોઈ ભૂલ હશે, તો તમારું જે એડમિશન છે એ એડમિશન રદ થવાને પાત્ર રહેશે. એટલે કે જો તમે રજિસ્ટ્રેશન કરતી વખતે ખોટી ડિટેલ્સ એન્ટર કરી હશે તો તમને ફર્સ્ટ રાઉન્ડની અંદર જે એડમિશન મળ્યું છે એ એડમિશન રદ થવાને પાત્ર રહેશે. એટલે ખાસ કે તમે અત્યારે જે પણ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરો છો એની અંદર ક્યાંય પણ ભૂલ ના કરતા એનું ખાસ ધ્યાન રાખશો. ઓકે, તો ફર્સ્ટ રાઉન્ડની અંદર આ રીતે તમને એડમિશન મળ્યા પછી તમે તમારે જે પણ આઈટીઆઈમાં એડમિશન મળ્યું છે ત્યાં તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું છે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ જાય એના પછી તમારે તમારી કેટેગરીના રિલેટેડ જે પણ ફી ભરવાની હોય ફી ભરવાની છે, અને ત્યારબાદ જ તમને ત્યાં એડમિશન મળ્યું ગણાશે. હવે જો ફર્સ્ટ રાઉન્ડની અંદર કોઈ સ્ટુડન્ટને પોતાની પસંદગીની આઈટીઆઈ અને પસંદગીના ટ્રેડમાં એડમિશન નથી મળતું તો તેઓ બીજા રાઉન્ડની અંદર ભાગ લઈ શકશે. ઓકે, ફર્સ્ટ રાઉન્ડની અંદર એડમિશન મળી જાય છે અથવા તો કોઈ કારણસર નથી મળતું તો પણ તમે બીજા રાઉન્ડની અંદર તમારી ચોઇસ મુજબ તમારી સંમતિ સાથે તમે બીજા રાઉન્ડની અંદર એડમિશન માટે એપ્લાય કરી શકશો. ઓકે, બીજા રાઉન્ડમાં પણ સેમ પ્રોસેસ રહેશે કે ફર્સ્ટ રાઉન્ડ પૂરો થઈ જાય એના પછી તમારું ફાઇનલ એડમિશન જો તમે તમારી મનગમતી આઈટીઆઈ અને મનગમતી ટ્રેડની અંદર મળ્યું હોય તો તમે તમારા ડોક્યુમેન્ટ વેરીફાઈ કરાવીને તમે ફી ભરીને તમારું એડમિશન કન્ફર્મ કરાવી શકો છો. બરાબર, એના પછી જો પણ કોઈ સ્ટુડન્ટને બીજા રાઉન્ડની અંદર એડમિશન લેવું હોય બીજા રાઉન્ડની અંદર એપ્લાય કરવું હોય તો સેમ આ જ પ્રોસેસ ફરીથી રિપીટ થશે, એટલે કે બીજા રાઉન્ડ માટે તમારે ફરીથી ચોઇસ ફિલિંગ કરવાની રહેશે, અથવા તો પહેલા રાઉન્ડની અંદર જે ચોઇસ ફિલિંગ કરી છે એની અંદર તમે સુધારો વધારો કરી શકો છો. ઓકે, એ ચોઇસ ફિલિંગ થઈ જાય એના પછી તમારા મેરિટ નંબર મુજબ બીજા રાઉન્ડની અંદર જેટલી પણ આઈટીઆઈની અંદર જે પણ ટ્રેડની અંદર સીટ ખાલી હશે એ મુજબ તમારી ચોઇસ ફિલિંગ મુજબ જો તમને એડમિશન મળતું હશે તો તમને એડમિશન આપવામાં આવશે. તમને જો બીજા રાઉન્ડની અંદર એડમિશન મળી જાય છે તો પહેલા રાઉન્ડની અંદર મળેલું એડમિશન આપોઆપ રદ થશે, અને બીજા રાઉન્ડની અંદર તમને જે પણ આઈટીઆઈમાં એડમિશન મળ્યું છે ત્યાં જઈને પણ તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું રહેશે, અને તમારી કેટેગરીના રિલેટેડ જે પણ ફી છે એ ફી તમારે ભરવાની રહેશે. ત્યારબાદ જ તમારું આ જે એડમિશન છે એ એડમિશન કન્ફર્મ થયું ગણાશે. ઓકે, હવે આ બે રાઉન્ડ છે એ ઓનલાઈન થશે, અને એના પછી પણ જો કોઈ સ્ટુડન્ટને એની મનગમતી આઈટીઆઈ અને મનગમતા ટ્રેડની અંદર એડમિશન નથી મળ્યું તો બે રાઉન્ડના અંતે જે પણ આઈટીઆઈની અંદર અને જે પણ ટ્રેડની અંદર જેટલી પણ વેકેન્ટ સીટો હશે, એટલે કે જે પણ સીટો ખાલી રહી હશે એ સીટો ઉપર તમે ડાયરેક્ટલી એ આઈટીઆઈમાં જઈને જ તમે એપ્લાય કરી શકશો. ઓકે, તો મિત્રો આ રીતે સૌથી પહેલાં તો અત્યારે તમારે રજિસ્ટ્રેશન કરવાનું છે, અત્યારે કોઈ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાનું નથી. અત્યારે રજિસ્ટ્રેશન કરીને તમારે તમારો એપ્લિકેશન નંબર લઈ લેવાનો છે, અને 50 રૂપિયા જે ડિપોઝિટ છે એ ડિપોઝિટ તમારે ભરી નાખવાની છે. ઓકે, એના પછી જ્યારે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવે એ મુજબ તમારે પ્રોવિઝનલ ચોઇસ ફિલિંગ કરવાની રહેશે, અને મોક રાઉન્ડની અંદર તમે સમજણ પડે, ઓકે, તમને એક ટ્રાયલ રૂપે તમને આવડે કે ચોઇસ ફિલિંગ કઈ રીતે થાય છે અને કઈ રીતે એડમિશન પ્રોસેસ થાય છે એના માટે તમારે મોક રાઉન્ડની અંદર ભાગ લેવાનો રહેશે. પરંતુ એની અંદર જે એડમિશન મળશે એ એડમિશન અત્યારે ગણાશે નહીં. ઓકે, એક
प्रोविजनल एडमिशन है। एना पछी फाइनल मेरिट लिस्ट बहार पड़े और फाइनल मेरिट लिस्ट आधार फर्स्ट राउंड की अंदर तमे जे पण चॉइस फिलिंग करशो एना आधारे तमने फर्स्ट राउंड की अंदर एडमिशन मळशे। ओके, फर्स्ट राउंड की अंदर जो तमने गमतुं एडमिशन ना मळे तो तमे बीजा राउंड की अंदर भाग लई शको छो। बीजा राउंड की अंदर तमने चॉइस फिलिंग मुजब जे पण आईटीआई में एडमिशन मळे त्यां तमारे डॉक्युमेंट वेरिफिकेशन करावीने त्यां एडमिशन कन्फर्म करावानुं रहेशे। अने बीजा राउंडना अंते पण जो तमने तमारुं मनगमतुं एडमिशन ना मळे तो तमे डायरेक्टली बे राउंडना अंते जे पण आईटीआई नी अंदर वेकेंट सीटो रहेली छे एना माटे तमे ए आईटीआई में जईने तमे वेकेंट सीट माटे एप्लाय करी शको छो। ओके मित्रों, तो मित्रों आ रीते आ वर्षनी जे एडमिशन प्रोसेस छे एडमिशन प्रोसेस रहेशे। ओके, आना पछी पण जो तमारे कोई पण कन्फ्यूजन होय तो तमे अमने कमेंट बॉक्स में जणावी शको छो। साथे साथे अमे अमारो मोबाइल नंबर व्हाट्सअप नंबर पण आवेलो छे आपेलो छे एना पर तमे मेसेज करीने पण अमने जणावी शको छो। अमे जेटली पण बनशे एटली तमाम हेल्प तमने करीशुं। ओके मित्रों, तो मळीशुं नेक्स्ट विडियोमां। त्यां सुधी जय श्री राम।